राम राम सीताराम जय श्री कृष्ण जय माताजी जय गोपाल जय ठाकर धणी ने जय जलाराम जय जिनेन्द्र ने जय द्वारकाधीश मागो 20 આપે 30 દ્વારકાધીશ અને આજે આપણે વાડીએ રસોઈ કરવાની છે અને આજે પપ્પા પણ પૂરી હેલ્પમાં છે એટલે આપણે રીંગણા ઉતારવાના છે તો પપ્પા કે લાવો હું તમને રીંગણા ઉતારી દઉં એટલે બતાવી દઉં પપ્પા જો આ રીંગણા ઉતારવાનું ચાલુ કરી દીધું હે કારણ કે આજે આપણે વાડીએ હે ને તમારા બધા લોકોની ફરમાઈશ ઉપર એક વસ્તુ બનાવવાની છે ખાવાની હો ઈ પણ નવીન વસ્તુ છે એટલે કીધું કે હાલો આપણે આજ વાડીએ આછા હાગમટે બધે ભેગા થઈને પ્રોગ્રામ કરી નાખીએ એટલે અમને બધાને ખાવા મળી જાય ને તમારા બધા લોકોની ફરમાઈશ પૂરી થઈ જાય અને અમે એમ નથી કહેતા કે અમને ખાવા પણ મળી જાય કારણ કે તમે બધા પણ આવી શકો છો મોસ્ટ વેલકમ છે આપણી વાડી 24 કલાક દરવાજા ખુલ્લા છે વાડીના તો જે લોકોને પણ આવવું હોય એ લોકો આવી જજો ફટાફટ અગાઉ તમારે કમેન્ટ કરી દેવાની કે અમે આવવાના છીએ એટલે અમે એ મુજબ અહીંયા પ્લાનિંગ કરી રાખીએ કા રસોઈ બનાવી રાખીએ અને ઓર્ગેનિક રીંગણા અમારા હો ઓર્ગેનિક હા આ પ્યોર ઓર્ગેનિક છે કારણ કે આમાં અમે દવા છાંટી જ નથી ને જોઈ લ્યો હાલો જો આમ તો જો આ રીંગણા જોઈને એમ થાય છે રીંગણા ઓરો ખાવા માંડી એમ હા નાના છે પણ તોય મજા આવે એવા છે રીંગણાનો ઓળો ને રોટલા ઢગલો થઈ પડ્યો અને હજી તો ઉતારવાનું કામ ચાલુ જ છે જો અને હાલો ભાઈ કોઈને રીંગણા જોતા હોય તો રીંગણા લઈ જાઓ આટલા બધા અમારે નહીં જોઈ નહીં અમારે છોટે રાજા જો અહીંયા છે ને એને બોર્ડર બંધાઈ ગઈ કારણ કે અહીંયા અમારે ગારો થઈ ગયો છે ને એટલે છોટે રાજા ગારો હોય ને ત્યાં ન આવે એટલે આ બાજુ અત્યારે હમણાં નહીં ફરકે એ ને જો અહીંયા અમારે વાડીમાંથી તાજે તાજું શાકભાજી ઉતારવાનું ચાલુ છે આપણે એ જ મજા છે ને વાડી તાજે તાજું ફ્રેશ શાકભાજી ઉતારતા જાઓ ને રસોઈ બનાવી દેજો રાહ જોઈને બેઠા હતા પેલી વાર તોડીએ પપ્પા જો નાનો છે પણ મસ્તી નો છે દેશી કોબી છે આપણી મીઠી હોય એકદમ જો એટલે આપણે આજે વાડીની શાકભાજીનું બધું ઉપયોગ કરવાનો છે બધું ખાવા પીવાનું બનાવવાનું છે એટલે આજ તો જોરદાર જલસો પડવાનો જ્વાલા તો જો આટલું બધું શાકભાજીનો આપણે ઉપયોગ કરવાનો છે આજે એટલે આ બધે રીંગણા તો હમણાં ઉતેરાઈ છે એમાંથી આપણે જોતા પૂરતા જ વાપરશું કાઢી લીધા છે બાકી બધા મૂકી દેવાના છે અને અહીંયા જો આ મસાલો છે આમાં છે ગાંઠિયા ને ચવાણ અને પીસીને પાવડર કરીને ઘરેથી કમ્પ્લીટ કરીને લાવ્યા છીએ હવે એમાં કરવાના છે બધા મસાલા આપણે ખટાસ ગળાસ જે રીતની જોતી હોય એ રીતે પણ આજે કંઈક નવું જ છે એટલે મજા આવશે જોજો છેક સુધી કાપી કાપીને ન જોતા વિદેશી ચૂલા ઉપર મૂકો દેશી ચૂલા ને મૂક પડતો ને આ વિદેશી ચૂલા ઉપર ચા મુકાઈ ગઈ છે ને અહીંયા આપડે હજી આ કામ કન્ટિન્યુ ચાલે છે અત્યારે કેટલા કુકા મેમ સાહેબ તો હાલો મસાલામાં હું નાખું એ બતાવી દો કહી દો બતાવીશું મસાલામાં ચવાણું ગાંઠિયા પીસેલા બાકી બધા ઘરના મસાલા ગરમ મસાલા ધાણા જીરું હળદર ગરમ મસાલો હિંગ અને ચટણી અને લીંબુ અને ખાંડ ને મીઠું એ બધો ટેસ્ટ આપણો જોઈએ એ પ્રમાણે અને આમાં તમે શું ખાંડો મમ્મી મરચું નાદુ ને ભેગું લસણ ઓકે અને છોટે રાજા તમે શું કરો છો ત્યાં લસણ પાટો બાંધો અહીંયા જો આપણે હવે શાકભાજીનું કામ ચાલુ થઈ ગયું છે રીંગણામાં ચેકા પડી ગયા બટેટામાં ચેકા પડી ગયા હવે ડુંગળીમાં ચેકા પાડવાનું કામ હાલે તો આખા આખી નાખવાની એવું છે તો હાલો આટલામાં જો તમે બધે સમજી ગયા હોય કે શું બને છે તો કમેન્ટ કરવા માંડો ફટાફટ બરોબર ને મરચા ડ્રગું કાઢું છું
તે રગુ હોય તે હું તીખું નો હોય આ કઈ તીખું થઈ ગયું તીખું હોય મરચું કે ને કે મરું હોય ને મરચું કે નો ભી તો કાઢવા પડે ભી લોખળો નુકસાન કરે નુકસાન કરે વાહ મમ્મી વાહ હાલો જો અહીંયા ગરમ પાણીનો ટોપ મુકાઈ ગયો નાવા હાટું આપડા તો જો હા હવે બધું પાણી ગરમ મુકાઈ ગયું અંદર ઈટું મુકાઈ ગયું એટલે આ જોઈને તમે બધે સમજી ગયા છો મેડમજી જો નો હોય ત્યાંથી ઈટું ઉતારી રાખે કે હું બનાવવાનું હે તો હાલો ફટાફટ જે લોકોને ખાવું હોય એ પધારી જ જાવ બરોબર ને કેવા બેન કોણ વાલીબેન કોણ છે હલો વરાળે બાફવા મુકાઈ ગયું જો રીંગણા ને બટેટા બહેના પેલા બધે ખાવાની ઉપાધિ થઈ ગઈ જન્મ લીધો બધા બીજો ક્યાં કઈ જન્મ લીધો મને નો કહો તમે હાલો હવે આને ઢાંકી દેવાનું હોય ને કા હાલો જો હવે ટમાટર ભરવાનું કામ ચાલુ છે અને મમ્મી ને પપ્પા ખેતર માં ફરતે ચક્કર મારવા ગયા હતા મમ્મી ને ઘઉં બતાવવા ગયા હતા એટલે હવે મમ્મી ઘઉં જોઈને આવે છે તો ખબર નહી આવીને શું કહે કેવા ઘઉં છે એમ ચેક કરવાનો ટાઈમ આવી ગયો બફાણું કે નત બફાણું જો બફાઈ ગયું હોય ને તો પછી જો આ મરચા ને ટમેટા ને એ બધું પાછું બાફવા મૂકવાનું કારણ કે એને ઓછો ટાઈમ જોઈએ બફાઈ ગયું હોય તો ન હોય તો કચરું બફાઈ ગયું હોય ને તો ઓકે હાલો અત કચરું ભાઈ એવું રાખો આ અમારો વિષય નથી ને પાછો પણ ચાકુ વયુ જશે હમ રીંગણું તો બફાઈ જ ગયું ઓકે બટાટું બી બફાઈ ગયું તો હવે પીરિયડ આવી ગયો છે ટમેટા ને મરચાનો સુગંધેલી બહુ આવે હાઈ ક્લાસ ની આવે માળો મૂકીને ભાઈ પૂછે સુગંધ તો આવે ને મારા વાલા આ હા 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 જો પાછો ઉપરથી મસાલો ભોપરાવાનો ડુંગળી ને બધી અતકચરું બફાઈ ગયું ને હવે અહીંયા મારે એને વાટકો દેવાનો એવું શેનો વાટકો દો હાલ આ જગ્યા ઉપર આપણે છે ને સારમણનો બંગલો બનાવ્યો ને અહીંયા હવે આપણું આ બધું એ પાછળથી જે ટમેટા ને બધું નાખ્યું ને એ વરાળે બફાય છે ને અહીંયા આપણે ગ્રેવીનું કામ ચાલુ થઈ ગયું શાક વઘારવા માટે ને આ જગ્યા ઉપર અમારે હાલે છે કાચું ગ્રીન સલાડ બધા પોતપોતાના કામમાં લાગી ગયા ને મમ્મી જો એની રીતના ઠામણા ઉડકે ને એવું બધું કરે અહીંયા હું ને પપ્પા હવે માથે ટાપીને બેઠા કે કઈ થાય ને કઈ ખાઈ લઈ હા
ફાઇનલી કેટલી કલાક થઈ? કલાક બે કલાક ગઈ છે, ખબર નથી. દોઢ બે કલાકની મહેનતના અંતે આપણું શાકભાજી બધું બફાઈ ગયું હે વરાળે, અને જો આમાં મુકાઈ ગયું આ બધું, અને પાણી જો આમાં ધુબાકા દે છે અત્યારે. વરાળમાં તમને નહીં દેખાય, ફૂલ ગરમ થઈ ગયું અત્યારે. શાક વઘારવાની સૂપ શરૂઆત. જેમ માંડવે કન્યા પધરાવો સાવધાન, એની જેમ અહીંયા શાક વઘારો સાવધાન. તમાલપત્ર, રાઈ, જીરું, મરચું અને લોંગ. વચમાં હિન્દી ક્યાં આવે? એમાં બધું મિક્સિંગ આવે મારી ભાષામાં. ભેળાઈ ગયો તો હવે જાય છે ટમેટાની ગ્રેવી. હવે ધીમે તાપે સાતડવા દેવાનું, એવું ને? એમ તો હું શીખી ગયો. લાગે બાગે લોહીની દાર પ્રજ્ઞા ઉપર નામ. હવે હવે જાય છે ઉપરથી જે વધારાનો મસાલો રાખ્યો હતો ને ઈ, કારણ કે આમાં સાચો સ્વાદ તો હે ને મસાલાનો જ લેવાનો હોય વરાળિયામાં. તો હવે કેટલીક વાર લાગશે? સવારે ખાઈ લેવાનું, હવે થી નિયમ કરવાનો, જે દિવસે વાળીએ હોય ત્યારે તમને સવારે વહેલું જમી લેવાનું થોડુંક. ભાઈ ભાઈ જમાનો આવ્યો ને કોઈ, હવે તો હાલો હવે આમાં અમારે કઈ નક્કી નથી. હું ભાઈ ભાઈ વયો ગયો બધું. બસ હવે ખાલી હલાવવાનું છે, બાકી તો ઓલું બધું વરાળે બફાઈ ગયેલું જ છે. ફાઇનલી આપણું શાક રેડી. ગાર્નિશિંગ માટે જાય છે ધાણા ભાજી. હવે આપણે ગાર્નિશિંગ કરતા જ નથી, એવું છે આપણે બધી વસ્તુનો સ્વાદ લેવા વાળા માણસોમાં છીએ. હાલો જો વરાળિયાની એ દે ગરમા ગરમ બાજરાના મઢા ખાવાના. અહીંયા કઢાવવા મીંડા હે. અહીંયા અમારે તાવડી રાહ જોવે છે રોટલાની. ના મેમ સાહેબજી વિહામો ખાઈ જાય તાવડી એમ. હાલો જો એક હાથમાંથી બીજા હાથમાં ફરે અમારે. આ અમારે ઓલું કડિયા કામ જેવું છે. ટપોરો મારવાનું જો ફાઇનલ ડિસિઝન હવે તાવડીમાં જાય ને પછી ખબર પડશે ભમરો થાય કે ન થાતો. હાલો નો થયો ભાઈ. તમારું કઈ નક્કી ન હોય ખાવા કોક નહીં જતા લાગો. હા એ તને કહું થાબડિયા રોટલા કે ને. હાલો જો હવે અહીંયા અમારે છે ને થાબડિયો રોટલો બનવાનો છે. મારે 1 લાખ ની
થઈ જાય YouTube ફેમિલી કાં નથી થયો મોટો હો બાકી કઈ ઘટે નહીં આખી તાવડી નો થયો ભલે અમારે તૂટી ગયું એ અમારે આવેલ છે જોઈ હજી તો ઈ ભાઈ ભાઈ છોટે રાજા રમવા વયા ગયા તા કિશુભાઈ ની ઘરે હવે આવ્યા હે બરોબર જમવાના ટાઈમે પહોંચી ગયા જો અરે 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 બેહી જા હાલો જો પપ્પાએ જમાવી લીધી છે હવે પછી બધે બેસે જમવા હાટું અને આપણો થાબડિયો રોટલો શું કે અહીંયા હે મેમ સાહેબજી નો થાય કાંઈ આવડતો હોય ને હાલો ભાઈ આપણે છે ને ઘડવાનું ચાલુ રાખો એકમાં ફાંડું કર્યું તો હાઈધું તા બીજામાં ફાંડું કર્યું હાલો આજ હજી કઈ રિએક્શન ન થાય એવું પેલો કોડિયો વયો ગયો છે ચલો પપ્પા પાસેથી બુડી સીઝન આવે છે ત્યારે લેજો તો અને મારો રોટલો બની ગયો હા બળી ગયો હું કે પપ્પા શાક સાચું કે હાલો ભાઈ જો આજે તારી મહેનત સફળ થઈ હો ભાઈ એટલે એમને તઈને તો હું કેમ ગયો તો વાહ હું ગયો તો વાહ હું નતો ગયો લેવા ગયા તા બધો સામાન હા અને આમાં એને રોટલો ખાવો છોટે રાજા નું વેન ભાંગે જોજો તમે વસ્તુ હોય એકલા કંદે વઈધા હે બાકી બધા અહીંયા જો જમવા બેસી ગયા હે ના એક કંદો એ જો વઈધા હે મમ્મી પપ્પા પાસેથી તો જાણ્યું પણ સાચા કારીગર હે ને આપડે મયુરભાઈ હે મયુરભાઈ પાસેથી જાણીએ ભાઈ મયુરભાઈ હું કે શાક બઉ સાચું સાચું કે ખોટું ખોટું જુનાગઢ હાલો ભાઈ જો આપડે સ્પેશિયલ વરાળિયા શાક ના કારીગર છે ને એને વખાણી નાખવું એટલે શાક માં કઈ ઘટતે એમ નથી જો હજી આટલું છે હવે એ અમારા ખાઈ લે મેમ સાહેબ પૂરું કરી દે ને પપ્પા તમે શું કેવા માંગો હવે જમી લીધું કઈ કહું શાકભાજી આ બનાવ્યું શાક તો રોટલાની જરૂર ન પડે મજા આવે ખાવાની લુખું મમ્મી તો ઊંડા જાય છે ના આય છે ને મમ્મી એ સૌથી વધારે શાક ખાધું છે હા ખાતા ગયા ને કેતા ગયા કે હવે નહીં ભાવે નહીં ભાવે એવું આખો વાટકો ભરી લીધો પાછો બીજી વાર
ઉતરી ને રોટલો નાખવા જઈ હે, પણ એ ભૂખી હે નહી, તમારે જોઈ જોજો હંતાડશે. પણ ના જો અંદર ગલોડિયા ને દીધું ને એટલે હવે નક્કી નહી, નકર બાકી જો આખું બટકું મૂક્યું હોત ને તો હંતાડ દે. પપ્પા મૂકો તો, આને બટકું મૂકો તો જોજો ના ખાવા માંડ્યો. ભાઈ ગલુડિયું ખાઈ છે અમારા ભાઈ, ખાવા માંડ્યું હવે, એને ખબર પડવા માંડી કે હવે ખવાય આ બધું. હવે અહીંયા આપણે મેન બેહી ગયા છે, શું કહે ઘરના માલિક, મજામાં એ તો મજામાં જ છે. તમે કયો આ શાક એટલું બધું અહીંયા લીધું છે, બટેટું, ટમેટું, મરચું ને રીંગણું, લસણ ને શું કહે, શાક જાજુ ખાવશું, બોલી બોલી ને પૂરું કરી દો એટલે દવા નો ખાવી. અને ભેગું દહીં હોત ને, કાચું સલાડ હોત ને, બધું તો મોજે મોજ આવી જાવ. હાલો જેને આ વરાળીયું ખાવું હોય ને, પ્રજ્ઞા બેન ના હાથનું બનાવેલું, એ આવી જાવ ફટાફટ. અહીંયા મમ્મી છે ને એકલા એકલા બોલવાનું ચાલુ કર્યું છે, કે હાલો ભાઈ જરા રોટલા કોઈને ખાવ હોય ને તો ગરમ ગરમ, કારણ કે મમ્મી ને ઘડવાનું બેહાડ્યા છે એટલે એને લોટ પૂરો કરવાનો વિચાર લાગે છે મને. મમ્મી મેં ખાવો છે થોડો, ખાઈને હેરાન કરવાની છે મને એવું.